સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત છેલ્લા એક માસથી રાજકોટ જિલ્લામાં આવેલા જળાશયોને ઊંડા ઉતારી તેની જળ સંગ્રહ શક્તિ વધારવા માટેના પુરુષાર્થને અલ્પવિરામ આપવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર પૂર્ણાહુતિ સમારોહ ઉજવાયો હતો ત્યારે ગોંડલ તાલુકાના રણસિકી ગામે બારનાળા તળાવ કિનારે આવેલા સ્વામી નિર્દોષાનંદજી મહારાજ આશ્રમ પાસે પૂર્ણાહુતિ સમારોહ રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમારની અધ્યક્ષતામાં યોજાયો હતો. રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમારે જણાવ્યું હતું કે આ જળ અભિયાન ખેડૂતોની આવક બમણી કરવાનું ચાલક બળ બનશે. આ ઉપરાંત મોરબી જિલ્લામાં 210 જેટલા કામો શરૂ થયા હતા, જેને 90% ઉપરાંત કામગીરી પૂર્ણ થઈ જતા મોરબીના વીરપર ગામે ઓરપેટ ગ્રુપ દ્વારા ગામનું તળાવ વધુ 10 ફૂટ ઊંડું કરવામાં આવ્યું. તે સ્થળે ગ્રુપના ચેરમેન, જિલ્લા કલેક્ટર અને ભાજપના આગેવાનોની હાજરીમાં આ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના પાદરી ગામે ઉર્જામંત્રી સૌરભ પટેલના હસ્તે સમાપન કરવામાં આવ્યું હતું. આ તકે સૌરભ પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં પીવાના પાણીની સમસ્યા હલ થશે. આ ઉપરાંત જામખંભાળિયામાં 767 ગામોમાં પૂર્ણાહુતિ થઈ હતી, જ્યારે બોટાદમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના ચેરમેન મહેન્દ્રસિંહ સરવૈયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને નર્મદા નીરનું પૂજન પણ કર્યું હતું. ગુજરાત રાજ્ય એ પાણીની અછતવાળું રાજ્ય છે. 2001 થી માન્ય નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી બન્યા ત્યારથી જળ અભિયાનનું કામ આપણે આમ તો ચાલુ રાખ્યું, પણ આ વખતે જે પાણીની અછત ઊભી થઈ અને ભવિષ્યમાં પાણીની અછત ઊભી ન થાય એટલા માટે માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈએ આ વખતે ખેડૂતો છે, ઉદ્યોગો માટે છે, ઈંટો બનાવનારા લોકો છે, રસ્તા બનાવતા એના માટે, જ્યાં પણ તળાવો છે, ડેમો છે, ચેક ડેમો છે, એમાંથી ડિસિલ્ટિંગ કરવા માટે કોઈ પણ જાતની પૂર્વ મંજૂરી સિવાય એ પોતે એ માટી છે ત્યાંથી મિનરલ છે એ લઈ જઈ શકે 1 થી 31 મે સુધી. અને આ 1st વર્ષ પૂરું થયું અને આવતા 2 વર્ષ પણ જે આ કામ ચાલુ રહેશે. જળસંચયનો જે આ કાર્યક્રમ ગુજરાત સરકારનો એક પ્રજાલક્ષી કાર્યક્રમ છે, જેને પ્રજાએ કંપની એનજીઓ બધાના સાથ સહકારથી ખૂબ સારી રીતે સંપન્ન થયેલ છે અને બધાએ ખૂબ ઉત્સાહથી આ અભિયાનમાં લાભ લીધેલ છે. એ તમામ સૌને મારા તરફથી અભિનંદન. તે તળાવ જ્યારે અમે ચાલુ કરેલ ત્યારે હાર્ડલી ઓન એન એવરેજ 2 ફૂટની ઊંડાઈમાં હતું. જ્યારે આજે અમે એને પૂર્ણતાને આરે પહોંચીએ છીએ ત્યારે એ જ તળાવ 12 ફૂટના ઊંડાઈએ પહોંચેલ છે. આ તળાવની ટોટલ અમને 53 લાખ રૂપિયાનો ખર્ચ થયેલ છે. તદુપરાંત અમારો 7-8 જણાનો 1 મહિના સુધી ડે એન્ડ નાઇટ મેન પાવર પણ અહીંયા હાજર રહેતો. મોટા કદના કામ તરીકે આપણે એક કામગીરીને પાર કરી છે. આ કામ સમગ્ર 100% જનભાગીદારીથી ઓરપેટ ગ્રુપે, કે જેના ચેરમેન માન્ય પ્રવીણભાઈ ભાલોડિયાના સીધા માર્ગદર્શન હેઠળ આ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે, ત્યારે મને જિલ્લા કલેક્ટર તરીકે ગૌરવની લાગણી થાય છે કે આ તળાવને ઊંડું ઉતારવાથી વીરપરની આસપાસના ખેડૂતોને તો ફાયદો થશે જ, પણ તાલુકાના ઘણા બધા ખેડૂતોને, તાલુકાના ઘણા બધા ગામોમાં આ તળાવ ઊંડું ઉતરવાને કારણે વોટર ટેબલ ઊંચા આવશે એટલે પીવાના પાણીની સમસ્યા જે છે એ તદ્દન હળવી થઈ જશે, સમસ્યા રહેવા પામશે જ નહીં.